આગળ વાત કરીએ તો દીવની. દીવમાં મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક કરવા ચોથ વ્રતની ઉજવણી કરી, પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી. દીવમાં મહિલાઓ તેમના પતિની લાંબી ઉંમર માટે આદરપૂર્વક કરવા ચોથના દિવસે વ્રત રાખે છે. આ વ્રત અંતર્ગત મહિલાઓ દિવસભર ભૂખ્યા અને તરસ્યા રહી સાત શણગાર સજીને સાંજે દીવ ગણેશ મંદિરના પ્રાંગણમાં દરેક વ્રત કરનાર મહિલાઓ પૂજા અર્ચના કરીને કરવા ચોથ વ્રતની કથા વાર્તા સાંભળે છે અને સંભળાવે છે. આ પ્રસંગે દીવ ગણેશ મંદિરના પ્રાંગણમાં ગોરાણીબા ચંદાબેન દ્વારા વ્રત રહેનાર દરેક બહેનોને પૂજા અર્ચના કરાવી વ્રત કથા સાંભળવામાં આવી હતી. તે જ રીતે દીવના અન્ય ગણેશ મંદિરોમાં પણ પૂજારીઓ દ્વારા આ વ્રતની પૂજા સંપન્ન કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રે ચંદ્ર દર્શન થયા બાદ વ્રત કરનારના સુહાગનો ચાંદની અને પોતાના પતિની પૂજા કરે છે, તેમજ પોતાના પતિના હસ્તે પાણી પીને ઉપવાસ તોડે છે. ત્યારબાદ ખોરાક લેવામાં આવે છે અને ઉપવાસ પૂર્ણ કરે છે. તે જ રીતે દીવની મહિલાઓએ પણ શ્રદ્ધાપૂર્વક કરવાચોથ વ્રત કરી પોતાના પતિની લાંબી આયુષ્યની કામના કરી શ્રદ્ધાપૂર્વક વ્રત સંપન્ન કર્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.